સ્કોલરશિપ મિત્રો એક્ઝોટિક વેબ ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત કરું છું અને આજે તમને હું ગાર્ડન ગ્રુપના ગણેશના દર્શન કરાવીશ અને ગાર્ડન ગ્રુપ ખાતે આજે ખૂબ જ સરસ આગ લાગે ત્યારે શું કરવું હમણાં જ સુરતની અંદર બનાવ બની ચૂક્યો છે ખૂબ જ સરસ આગ લાગે ત્યારે શું કરવું એના ઉપર મારી સંસ્થાનું નામ ગાર્ડન ગ્રુપ સુરત છે અને ગાર્ડન ગ્રુપ દર વર્ષે સમાજને કંઈક ને કંઈક મેસેજ સામાજિક રીતે આપતી જ રહે છે. તે જ રીતે આ વખતે એક નવો સંદેશો લઈને આવી છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પોતાના મમારા મંડળમાં ભગવાનને દર્શન કરવા મળશે નહીં અને જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં હશે તેને અમારા મંડળ જ ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રોસિજર કરી આપવામાં આવશે અહીંથી તાત્કાલિક અને એપોઇન્ટમેન્ટ સીધોની પ્રોસિજર અમારું મંડળ કરશે અને એનો કોઈ ચાર્જ વસૂલશે નહીં. ત્યારબાદ મંડળની અંદર એન્ટ્રી થતાની સાથે જ એક કૃતિ રજૂ કરવામાં આવી છે, ફાયરની કૃતિ રજૂ કરવામાં આવી છે. સુરત શહેરની અંદર હાલમાં બનેલી ઘટના છે જે તક્ષશિલા અગ્નિકાંડ છે, ખૂબ જ દુઃખદ ઘટના છે સુરત શહેર માટે. પરંતુ જેની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે જો ફાયરમેનની રિસ્પેક્ટ કરીએ છીએ તો આ ઘટના થોડી ઓછી બની છે, કારણ કે લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, પોતાની સોશિયલ મીડિયા પાછળ વ્યસ્ત હતા, પરંતુ કોઈની દીકરી કે કોઈની બાળકી કે કોઈના દીકરાનું ધ્યાન રાખ્યું નહીં હતું. તો એક મેસેજ આ વખતે ગાર્ડન ગ્રુપ આપે છે કે સોશિયલ મીડિયા થોડો એવોઇડ કરો અને લોકોને સેવા પાછળ જોડાવ અને ફાયરમેનની રિસ્પેક્ટ કરો. ત્યારબાદ એક સ્કૂલની કૃતિ રજૂ કરવામાં આવી છે કે આજનું જનરેશન જે છે કે આજનું જનરેશન પોતાના મા બાપ પોતાના બાળકોનું મોટું ડોનેશન કરી મોટી શાળામાં મૂકે છે, પરંતુ પોતાનો બાળક કેટલો સલામત છે તેની કોઈ જાતની ખાતરી રાખતું નથી. એટલે આજકાલનો જનરેશનમાં હવેના બાળકો સ્કૂલે ફાયરના બાટલા લઈને જશે તેની કૃતિ રજૂ કરવામાં આવે છે. અત્યારનું વિઝન જોવાથી તો એવું લાગી રહ્યું છે ખૂબ જલ્દી પ્રમાણમાં આ વસ્તુ બનશે જો પોતાના મા બાપ પોતાના બાળકોની કાળજી નહીં લેશે તો. હા, અત્યારે શહેરમાં ભારી ચર્ચામાં ચાલી રહ્યું છે કે ભાઈ બીઆરટીએસ દ્વારા કા ખાનગી બસો દ્વારા વાહનોના એક્સિડન્ટ થાય છે. આજે સુરતની આન માન શાન જે કંઈ ઘણું કરી અહીંયા આપણે કેબલ સ્ટેટ બ્રિજની કૃતિ રજૂ કરવામાં આવી છે, તેમજ એક પોસ્ટ એરિયા છે ગૌરવપથ તે અહીંયા દર્શાવવામાં આવ્યો છે અને ત્યાં અકસ્માત થઈ રહ્યું છે એવું બતાવવામાં આવ્યું છે. તેમજ આજકાલના જનરેશનમાં સેલ્ફીનો ક્રેઝ એટલો વધી ગયો છે કે પોતાના માઇન્ડનું કાબૂ ખોઈ બેસે છે. તે જ રીતે એક કપલમાંથી એક માણસ નીચે પાણીમાં પડી જાય છે સેલ્ફી માટે, સેલ્ફીને એવોર્ડ કરો એ રીતનું બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી ભારી વાહનો બતાવવામાં આવ્યું છે કે ભાઈ એના જે નિયમો છે ટાઈમના અનુસાર ટાઈમ અનુસાર સિટીમાં આવે છે, તેમજ જે ટાઈમનો ભંગ કરીને પણ જેઓ સિટીમાં આવે છે અને નુકસાન કરે છે એ કૃતિ રજૂ કરવામાં આવી છે. ત્યાર પછી એક મેડિકલ બુથ બતાવવામાં આવ્યું છે. તો એ મેડિકલ બુથ બાબતમાં દરેક જણ સવાલ કરે છે કે પાલપર કોઈ મેડિકલ બુથ તો છે નહીં, પરંતુ એની પાસે રીઝન છે કે ગવર્મેન્ટ બ્રિજની નીચે વાહન મૂકવાના પેન પાકના ચાર્જ લે, પણ સુરત હોપ સિટી છે, 104 બ્રિજ ધરાવે છે, એશિયાની મોટામાં મોટી હોપ સિટી છે, પરંતુ સુરત પાસે હોપની નીચે એક પણ મેડિકલ બુથ નથી. તો ગવર્મેન્ટને પ્લીઝ એક અપીલ છે કે જે કોઈ ચાર્જ વસૂલવાનું ધ્યાન રાખે છે તો એક મેડિકલ બુથ પણ બનાવે બ્રિજની નીચે, કે જે કોઈ ઘટના બને તો તાત્કાલિક ધોરણે ત્યાં મેડિકલ સંસ્થા પહોંચી જાય અને માણસનો જીવ બચી શકે છે. હા, 3 મહિના અગાઉ મારા પિતાજીનું અવસાન થયું હતું અને ન્યાય માટે મેં ખૂબ જ લડત કરી હતી ત્યારે મને ન્યાય મળ્યો હતો. તો જો કોઈ સામાન્ય વ્યક્તિ આ ન્યાય મેળવવા જાય તો હું ખાતરી આપું છું કે એ ન્યાય એને મળશે નહીં. તે માટે આ કૃતિ બતાવી છે કે ભારી વાહનો જે શહેરમાં આવે છે, મને તો ખ્યાલ નથી કે જે કોઈ યુનિયનો ચાલે છે કે જે કોઈની છત્રછાયાથી ચાલે છે, પરંતુ 100% એ લોકો શહેરની અંદર નો એન્ટ્રીના સમયે આવે છે અને ખૂબ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. તે બંધ કરવા બાબતે આ કૃતિ રજૂ કરી છે. દર્શન કરવામાં આવ્યું છે.
ભારત દેશના જાપા જેવા 56 છાતીવાળા પ્રધાનમંત્રીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જે નિર્ણયથી આખો દેશ ખુશખુશાલ છે તેની કૃતિ અહીં રજૂ કરવામાં આવી છે. તેમજ જે સ્થળ પર હિન્દુ કે મુસલમાન બેમાંથી એક બી કોમ એકબીજાની સામે જોઈ નહીં શકતી હતી, આજે બંને કોમ એકબીજા સાથે ધ્વજવંદન કરે છે, એટલે કોમી એકતાનો વિષય પણ ત્યાં બની ગયો છે. તો એની કૃતિ રજૂ કરવામાં આવી છે. અને આપણા દેશની ઉપર આજે અને કાયમ જેનો જ વિજય રહેશે તેની નરેન્દ્રભાઈની કૃતિ પણ અહીં રજૂ કરવામાં આવી છે. અહીં એ કૃતિ દર્શાવવામાં આવી છે કે આજનું જનરેશન ભારત દેશ પાસે સૌથી વધુ પ્રમાણમાં ધન છે તો યુવા ધન છે. ભારત દેશ પાસે યુવા ધન હોવા છતાં જે વિદેશી એપ્લિકેશનો ભોગ બની ગયા છે, જેમ કે ટિકટોક છે, સ્નેપચેટ છે, જે વગેરે ડેન્જરસ પ્લેસ પર જઈને તેઓ પોતાના વિડીયો ઉતારે છે અને પોતાના ઘરની છબી ખોવી બેસે છે, તેની કૃતિને રજૂ કરવામાં આવી છે. અહીં જે તાપી બતાવી છે કે ભાઈ પીઓપીની પ્રતિમા બંધ કરો, પીઓપીની પ્રતિમાનો પ્રતિકાર કરો, એનું કારણ છે કે 70% પીઓપીની પ્રતિમાઓ પૂરા પ્રમાણમાં પાણીની અંદર ડૂબતી નથી. તે બચાવ બતાવવાનું છે. પ્લાસ્ટિકનો બહિષ્કાર કરો, તાપીની અંદર જે પ્લાસ્ટિકનો કચરો નાખો છો જેનાથી આપણી તાપી નાની થઈ રહી છે, તેને પ્રતિકાર કરો, જે દર્શાવવામાં આવે. તેમજ એક સામે તમને ગણેશજીની પ્રતિમા જોવા મળે છે, જે લાઈવ વિસર્જન થશે. એ શું છે લાઈવ વિસર્જન? કે આખું ભારત દેશ નિહાળવાનું છે. ભગવાન પોતાની જાતે જ પોતાના સમયે વિસર્જિત થઈ જશે તે તપની અંદર. એ કૃતિ અહીં બતાવવામાં આવે છે. હા, આ ગણેશજીનું વિસર્જન અહીં જ થશે પંડાલમાં. બસ સુરેશ સર છે, જનતાને એક કહેવા માંગીએ છે કે પોતાના બાળકોનું પૂરતું ધ્યાન રાખો. જે કોઈ જગ્યાએ શાળાઓ કોલેજોમાં કે કોઈ પણ ખાનગી ક્ષેત્રમાં જેઓને રમવા ભણવા કે કોઈ પણ જગ્યાએ મોકલો છો, તો આ ફાયર એન્ડ સેફ્ટી છે, ત્યાં સીસીટીવી કેમેરાની સુવિધા છે અમારી સોસાયટીઓની અંદર, કે ભાઈ સીસીટીવી કેમેરા છે, ફાયર એન્ડ સેફ્ટી છે. જ્યાં કોઈ જગ્યાએ પૈસા ખર્ચો છો, ત્યાં પૂરું ધ્યાન રાખો સલામતીનું. અને દેશ જો સલામત રહેશે ને, તો આપણે 100% સલામત રહીશું. એટલે રિસ્પેક્ટ ટુ આર્મી, એ પણ એક અહીંયા અંદર બતાવવામાં આવ્યું છે કે ભાઈ આર્મીની પણ રિસ્પેક્ટ કરો. ખૂબ જ સુંદર વાત છે. આજના જે આપણા યંગ જનરેશન છે, એને શું સંદેશો આપશો? યંગ જનરેશનને એક સંદેશો આપવા માંગે છે કે ભારત દેશ પાસે એટલો લકી દેશ છે કે જેની પાસે સૌથી મોટા પ્રમાણમાં યુવા ધન છે. તો બસ આપણે જે કોઈ વિદેશી એપ્લિકેશનો છે કે જે આપણે પરચેસ કરીને જેના ભોગ બનીએ છીએ, પોતાના મા બાપને બી પોતાનાથી દૂર કરી દઈએ છીએ, આખો દિવસ જેની અંદર પડી રહીએ છીએ, તે વસ્તુનો બહિષ્કાર કરો, સોશિયલ મીડિયાને દૂર રાખો અને પોતાના દેશ એટલે સ્વદેશ અપનાવો, વિદેશી ભગાવો, જેની પર પૂરતું ધ્યાન આપો. ખૂબ જ સુંદર વાત કહી. ગાર્ડન ગ્રુપના ગણેશજીના દર્શક મિત્રો, આપ દર્શન કરવા અહીંયા આવી શકો છો અને આપને અમે રૂબરૂ દર્શન કરાવી જ દીધા છે. પણ જો આપ અહીંયા ખરેખર આટલું સરસ સમાજને એક મેસેજ આપવા માટે અહીંયા ગાર્ડન દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે, દર વર્ષે તેઓ કંઈ ને કંઈ ટીમ સાથે અહીંયા આવે છે, તો ખૂબ